29 સપ્ટેમ્બરે સુરત ખાતે યોજાનાર ભાજપની સભા માટે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાના શિક્ષકોને ભાજપે અલગ અલગ જગ્યાએ બોલાવી કોલિંગ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. કોલ કરીને લોકોને સભામાં બોલાવવાના અને એમાંય ટાર્ગેટ 150 કોલ તો થવા જ જોઈએ. ભાજપના આ ફરમાન અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના કેટલાક શિક્ષકો રવિવારે રજાના દિવસે સવારે 8-2 દરમિયાન ટાઉન પ્લાનિંગ ઓફિસ જૂના સુડા ભવન નાનપુરા ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બેસીને ફોનનો ટાર્ગેટ કરવા માટે મજબૂર કરાયા હતા. 29 સપ્ટેમ્બર સુધી શિક્ષકોએ આ કામ કરવાનું તેવું દબાણ કરાયું. આપના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય અને પ્રદેશ પ્રવક્તા એવા રાકેશસિંહ હિરપેરાએ આ બાબતને ઉજાગર કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. નમસ્કાર મિત્રો, હું રાકેશ હિરપરા, રાષ્ટ્રીય પરિષદ સદસ્ય, આમ આદમી પાર્ટી. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોરોનાને કારણે બાળકોના શિક્ષણમાં કેટલી ક્ષતિ પહોંચી છે, કેટલો લોસ ગયો છે, અને એના કારણે જરૂરી છે કે શિક્ષકો છે પોતાનો વધુમાં વધુ સમય છે એ વર્ગખંડમાં આપી શકે, શિક્ષણ કાર્યમાં આપી શકે. આજે આપણે જોઈએ છીએ કે સરકારે શિક્ષકો ઉપર શિક્ષણ સિવાયના અસંખ્ય કાર્યોનો બોજો નાખેલો છે. અત્યારે BLOની કામગીરીનું જબરદસ્ત ભારણ શિક્ષકો ઉપર છે. આવામાં શિક્ષકોનું શિક્ષણ સિવાયનું કાર્ય ભારણ ઓછું કરવાની જગ્યાએ ભાજપે એક અન્યાયી તુગલકી ફરમાન જાહેર કર્યું છે કે 29 સપ્ટેમ્બરે સુરત ખાતે નીલગીરી ગ્રાઉન્ડમાં ભાજપની જે સભા થવા જઈ રહી છે એ સભામાં માણસોને આમંત્રિત કરવા માટે ફોન કોલ કરવા માટે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાના શિક્ષકોને લગાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનો લેખિત ઓર્ડર આપવામાં નથી આવ્યો, માત્ર ને માત્ર મૌખિક આદેશને આધારે એક જગ્યાએ શિક્ષકોને બોલાવવામાં આવે છે, શિક્ષકોને લિસ્ટ આપવામાં આવે છે અને ઉપરથી દબાણ પણ કરવામાં આવે છે કે મિનિમમ આટલા કોલ તો રોજે કરવાના છે અને એ કોલ કરી અને લોકોને ભાજપની સભામાં આવવા માટે આમંત્રિત કરવાના. એ આદેશના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમિતિ સંચાલિત અને અલગ અલગ શાળાઓના શિક્ષકોને જે ટાઉન પ્લાનિંગની કચેરી છે સુરત મહાનગરપાલિકાની, જૂનું જે સુડા ભવન છે બહુમાળીની પાછળના ભાગે નાનપુરામાં, ત્યાં આજે રવિવારનો દિવસ હોવા છતાંય સવારે 8 વાગ્યાથી લઈને અને બપોરના 2 વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા હતા અને કડક શબ્દોમાં એમને કહેવામાં આવ્યું કે મિનિમમ આટલા કોલ તો કરવાના જ, 150થી વધુ ફોન તો એમણે કરવાના જ. હજી કાલે પણ એમને બોલાવવામાં આવ્યા છે અને ક્યાં સુધી બોલાવવામાં આવશે એનું નક્કી નથી અને આના માટે કોઈ પણ પ્રકારનો લેખિત આદેશ આપવામાં આવ્યો નથી. તો સરકાર જે પોતાનો જનાધાર ગુમાવી ચૂકી છે, આ ભાજપ જે પોતાનો જનાધાર ગુમાવી ચૂકી છે, એણે શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને પણ છોડ્યું નથી. આજે જે શિક્ષકોની જરૂરિયાત વર્ગખંડોમાં છે, શિક્ષકોની જરૂરિયાત જે બાળકોને છે, એવા સરકારી શાળાના શિક્ષકોને બોલાવીને પોતાની પાર્ટીનો પ્રચાર અને પોતાની પાર્ટી માટે માણસો ભેગા કરવાનું કામ આ સરકારી શાળાના શિક્ષકો પાસેથી કરવામાં આવે છે. શું તમને વિશ્વાસ નથી, ભાજપને વિશ્વાસ નથી કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી જે કહેવાય છે એને વિશ્વાસ નથી કે પોતાની સભામાં માણસો થશે? આવા અલગ અલગ પ્રકારના કાવતરાઓ કરી અને શિક્ષકોનું શોષણ કરી અને બાળકોનો જે અભ્યાસનો અધિકાર છે એ છીનવી અને આવું કરી અને પોતાની સભામાં ભીડ ભેગી કરશો? આ ખરેખર ખૂબ અન્યાય છે. આમ આદમી પાર્ટી ગુજરાત આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને જો આ તુગલકી અન્યાયી ફરમાન ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા જો પાછું લેવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં આંદોલન કરીશું. આભાર. જય હિન્દ. જય ભારત.